ವರ್ಣಿವೇಶ ರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸ ರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮರ ಮುದಾ ಧರ್ಮನಂದನ ಮಹಂ ವಿಚಿಂತಯೆ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಅಕ್ಷರಧಾಮಾಧಿಪತಯೆ ರಾಜಾಧಿರಾಜಾಯ ಪರಾತ್ಪರಾಯ ಸರ್ವಾವತಾರಿಣೇ ಸರ್ವಾಂತರ್ಯಾಮಿಣೇ ಸರ್ವ ಪ್ರೇರಕಾಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಸರ್ವಕಾರಣಕಾರಣಾಯ ಸರ್ವಾಧಾರಾಯ ಸರ್ವನಿಯಂತೃ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸದಾನಂದಾಯಿನೇ ಆನಂದ ಘನಮೂರ್ತಿಯ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಕಠಿಣ ತಪಕಾರಿಣೇ ಮಹಾತಪಸ್ವಿ ವನವಾಸಿ ಶ್ರೀ ನೀಲಕಂಠ ವರ್ಣಿ ರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸರ್ವಕರ್ಮ ಫಲಪ್ರದಾತ್ರೇ ಸಾಧು ಸೇವಾ ಪರಾಯಣಾಯ ಶ್ರೀ ಸರ್ಜುದಾಸಾಯ ನಮೋ ನಮಃ. ಬಾಲರೂಪಾಯ ಮಹಾಮನೋಹರಾಯ ಅತಿ ಸಮರ್ಥಾಯ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಆದಿಗುರವೇ ಸದ್ಗುರುವರ್ಯಾಯ ಮಹಾಸಮರ್ಥಾಯ ಹರಿಸ್ವರೂಪಾಯ ಶ್ರೀ ಗೋಪಾಲಾನಂದ ಮುನೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಮುಕ್ತಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಗುಣಾತೀತಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ನಿತ್ಯಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಸುಖಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಬ್ರಹ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಕೃಪಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಶತಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಸ್ವರೂಪಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಸಿದ್ಧಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಯೋಗಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಚೈತನ್ಯಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ವ್ಯಾಪಕಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಭಾಯ್ ರಾಮದಾಸ್ ಸ್ವಾಮಿನೇ, ಭಾಯತ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ನಿಷ್ಕುಲಾನ್ ಸ್ವಾಮಿನೇ, ಪ್ರೇಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಇತ್ಯಾದಿ ಸರ್ವೇ ನಂದ ಸದ್ಯೋ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಮುನೇ ಮಮ ಗುರು ಶ್ರೀರಾಧಾರಮಣ ಸ್ವಾಮಿನೇ, ಭಕ್ತರಾಜಾದಖಾಚರಾಯ ಸಮಸ್ತ ಮುಕ್ತೇಭ್ಯ ಪ್ರಕಟ ಸರ್ವಸಾಧು ಹರಿಭಕ್ತೇಭ್ಯೋ ಚ ನಮೋ ನಮಃ. ವಿಕ್ರಮ ಸಂವತ್ 2019 ಶ್ರಾವಣ ಸುದ ಸಠ ಹಾತ್ಯಮ ಭಿರಾ ಛೆ. ಆಜ ಮಂಗಳವಾರ ಛೆ, ತಾರೀಖ 13 ಆಗಸ್ಟ 2013. આજે 1906માં ગઢડા મુકામે લાડુબાનો અક્ષરવાસ થયો હતો. મહાન ભક્ત લાડુબા, જેઓએ ગઢડામાં ભગવાન પ્રગટ પુરુષોત્તમને 1 નંબરે રાજી કર્યા હતા. લાડુબા દાદા ખાચરના બેન હતા. ભગવાન સ્વામિનારાયણ હર દિન એમની પૂજામાં રાધા કૃષ્ણના રૂપે પ્રગટ થતા અને હાથોહાથ પૂજા સ્વીકારતા, એ એમની જીવનમાં મોટામાં મોટી સિદ્ધિ હતી. ભક્ત થાવું તો એવા મહિલા સમાજના અનુપમ આદર્શ એટલે લાડુબા. મોટીબાની નિશ્રામાં રહી મોટીબાને મોટામાની એમના હાથ તળે શિષ્ય થઈને પોતે જીવા. પણ સત્સંગી જીવન એમ કહે છે કે લાડુબાની પૂજામાં મહારાજ રોજે પ્રગટ થતા અને મોટીબા, દાદા ખાચર, રાજબાગ, બીજા કોઈની પૂજામાં એમ નિત્ય જ્યારે સંકલ્પ કરે ત્યારે પ્રગટ નહોતા થતા હતા. ક્વચિત એવું લખ્યું, ક્યારેક. એવા લાડુબાને આજે એમની પુણ્યસ્થિતિ નિમિત્તે કોટી કોટી પ્રણામ. આજના સદવિચારો, કીર્તિ એ ઉમદા માનવીઓની છેલ્લી નબળાઈ છે. જ્હોન ફ્લેક્ચર. કીર્તિ એ ઉમદા માનવીઓની છેલ્લી નબળાઈ છે. આમ તો જીવનમાં દરેક માનવીઓમાં ઘણી બધી નબળાઈઓ હોય છે. નબળાઈ વિનાનું તો ભગવાન સિવાય કોઈ નથી. કંઈક ને કંઈક થોડી વધુ સારી ખરાબ પણ નબળાઈ તો રહેવાની. પણ આ કોઈ વિદેશી વિચારક છે, એણે સારું ઊંડું સંશોધન કર્યું કે કીર્તિની વાસના, પ્રસિદ્ધિની ઈચ્છા એ માનવીની છેલ્લી નબળાઈ છે. એ નબળાઈ ગયા પછી માનવી મુક્ત થાય છે.
પ્રતિષ્ઠાનું આબરૂનું બંધન ભલ ભલાને આપઘાત કરાવે છે. હુવાનો દે, ફીણવાળી દે, એટેક લાવી દે, અપાર પીડા અને વેદના આબરૂ અને પ્રતિષ્ઠા માણસને આપે છે. એક આબરૂવાન માણસ નાની એવી ભૂલ થતાં જે પીડા અનુભવે છે, તે પીડા બીજો નાનો માણસ કોઈ દી સ્વપ્નમાંય ન અનુભવે. પ્રતિષ્ઠિત માણસને તો એની આબરૂ જાય એ જ એનું મૃત્યુ છે એમ ગીતા કહે છે. લોકોએ બધા એ આબરૂને બહુ સારી માની છે, સુખદાયક માની છે, પણ આધ્યાત્મિક જગતના આર્ષ દ્રષ્ટા મહાપુરુષો એને તો કલંક કહે છે. કીર્તિસો કલંક જાનીએ. અને ઘણા મોટા વિચારકોએ સ્પષ્ટ કીધું છે કે મને સૌથી વધારે મારા જીવનમાં જો કોઈએ દુઃખી કર્યો હોય તો મારી પ્રસિદ્ધિએ, મારી કીર્તિએ, મારી નામનાએ મને બહુ દુઃખી કર્યો છે. ખેર, અમે જે કાંઈ કામ કર્યું હતું એ મોટા થવા કે નામ કમાવા નહોતું કર્યું, પણ જે કાંઈ કર્યું એને લઈને અમને આ વણી છે પ્રતિષ્ઠાનું ભૂત વળી ગયું અને એણે અમને હર સાંસ પીડ્યા, મરતા સુધી પીડ્યા છે. પણ આ વાત સામાન્ય માણસને ક્યારેય સમજાય એમ નથી, ક્યારેય નહીં. ગુણાતીતાનંદ સ્વામી બોલશે, એક મોટાઈમાં સુખ નથી. પૂછો રઘુવીરજી મહારાજને, પૂછો ગોપાલ સ્વામીને, પૂછો અમને, મોટા એટલે શું? બહુ લોકો આપણને ઓળખે, માને, મોટા માને, માતમે રાખે, પ્રેમ રાખે, સેવા પૂજા કરે, કહીએ એમ દોડીને આપણને અનુસરે. આ આ મોટાઈ, આમાં સુખ નથી. પૂછો રઘુવીરજીને, એવું કહેતા. અને ગોપાલ સ્વામીએ તો એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જેવું સ્ટેટમેન્ટ આજ દિન સુધી કોઈ આપ્યું હોય એવું મેં નહીં સાંભળ્યું. સ્વામી કે અહીંથી જેમ જેમ અધેર જાઓ ને એમ એમ જેમ મોટાઈ વધતી જાય એમ એમ દુઃખ વધતું જાય છે. તે પ્રકૃતિ પુરુષ સુધી એમ છે એવું બોલી ગયા. એક એકથી વધારે મોટાઈ, વધારે સામર્થ્ય અને વધારે દુઃખ, એવું એમણે કહ્યું છે એ જાણે. મોટાની વાતમાં આપણને ખબર ન પડે. પણ આ જ્હોન ફ્લેક્ચર ભાઈ બોલ્યા કે માનવીની એ છેલ્લી નબળાઈ છે. ધનના રીકો ત્યાગ કરે પણ માન મે લપટાવે, માયા કૌશે તજી નહીં જાવે, એમ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું. સ્વાદ છોડો, વિષય સુખ છોડો, પછી ધનની લાલસા છોડો, સત્તાની, અને છેલ્લે માન, યાને કે કીર્તિ, પ્રતિષ્ઠા, આબરૂ છોડી દે, એટલે ભગવાન મળી જાય. છેલ્લે ઢોકળે અટક્યું છે એમ કીર્તિમાં મુક્તો બહુ ફસાઈ રહ્યા છે. પહેલાં આપણે સત્સંગ કરીએ ને ત્યારે આપણે નાની મોટી કુટેવો છૂટે નહીં, ભગવાનમાં જોડાઈ શકીએ નહીં, કુટુંબમાંથી હેટ તૂટે નહીં, વ્યસનો છૂટે નહીં, સ્વાદ છૂટે નહીં, સ્ત્રીને પુરુષ, પુરુષને સ્ત્રી મૂક્યા મૂકાય નહીં, પછી ધન છૂટે નહીં, ઘરબાર મિલકત, છેલ્લે દેહમાંથી પ્રીત તૂટે નહીં, અને એના પછી એ છેલ્લી નબળાઈ, હું બધાને કેવો લાગતો હોઈશ, મને બધા કેવો માનતા હશે, મારા પ્રત્યે શું વિચારતા હશે, મને કાંઈક આમ ગૌણ તો નહીં માનતા હોય ને, હું એના મનમાં કાંઈક આમ હલકો કે થોડો નીચો તો નહીં લાગતો હોઉં ને, બસ આ લોહી પી જાય આ વિચારો. દેહભાવ ગયા પછી પણ આ વિચારો રહે છે કે હું શું આત્મા જ બ્રહ્મ છું, પણ બીજાને કેવો લાગતો હોય. અરે ભૂલ હવે એ વાત, બીજા મને શું માનતા છે, મારે વિશે શું વિચારતા હશે, આવું જ્યારે મનમાં રહેશે ત્યારે ભગવાન ધ્યાનમાં ન રહેતા બીજા ધ્યાનમાં રહેશે. વૃત્તિઓ ભગવાનમાંથી બીજામાં જતી રહેશે, બીજા સાંભળશે, એ રીતે સાંભળશે કે મારે વિશે હું એ વિચારતા છું. ક્યારેક ક્યારેક તો પાસે જઈને બેસીને જાણવાની ઈચ્છા થાય એવી રીતનું વિચિત્ર આપણે પૂછી નાખીએ.
અને ઓલ્યા પાસેથી ઓકાવીએ ને પછી એ ઓકેલું ચાટીને પાછા ખુશ થઈએ. આવી જિંદગી જીવતા હોઈએ છીએ કીર્તિની વાસનાને લઈને. બોલો, સારું કામ કર્યું હોય, સારી કથા કરી હોય, સારું પ્રવચન આપ્યું હોય, સારું મંતવ્ય આપ્યું હોય, સારી નોટ લખી હોય, અને આપણને એમ થાય કે આ વાત કોઈ જાણે છે કે નહીં, આ બાબતે કોઈને ખ્યાલ આવ્યો કે નહીં, મને બધા શું માનતા હશે. કોઈ જ્યારે એની મેળે આપણને રિસ્પોન્સ ન આપે ત્યારે આપણે ને આપણે સામે એને બોલાવી બેહાડી એને ખબર ન પડે એ રીતે એને દેખાડી કહી નહીં પાછા પૂછીએ કેમ લાગ્યું મારી કથા પ્રવચન ગમ્યું. બોલ્યો કે પણ શું સરસ કર્યું એમને, આ તો ભગવાને કરાવ્યો. તો ભગવાને કરાવ્યું તે શું કામ ઓકાયું બોલ્યાને, મસ્ત રહેવું હતું ને, જે છે એ ભગવાનનું. આવો જીવને દંભ થાય છે, આમનામ ઘૂંસવાઈ ગયો છે હો, એટલે જ ભગવાનને પામ્યો નથી. મેં કેવું ગાયું, મેં કેવું વગાડ્યું, મેં કેવું લખ્યું, મેં કેવું સંચાલન કર્યું, મેં કેવું બધું સંભાળી લીધું, મેં કેવી સલાહ આપી, બોલો લોકો મારા વિશે કેટલા વખાણથી આમ અહોભાવથી પ્રભાવિત છે. હે, ખ્યાલ આવ્યો તમને એણે શું કીધું મારા વિશે, કે આવું બીજાથી થાય ને પૂછજો એને. એક હતા બહુ સારા હતા ભગત, સમજ્યા, એની પાસે કોઈક જાય ને એમાં જરાક જો એને એવું લાગે કે આને બહુ મારો મહિમા નથી, તરત એમ કે મારો મહિમા તમને નથી, તમે ન સમજો. પાછા આપણે બહુ જ એમ હોઈએ, બાપજી આપનો મહિમા કેમ થાય, આમને મળજે. એક બે પાછા આપણે રાખ્યા હોય આપણા આલડા ગાવાવાળા, મહિમાને હું આલડા કહું છું. આલડા શું કામ કરે, આલડા શું કામ કરે, સાંભળો છો કે નહીં? એમ આપણા વખાણ આપણને ઊંઘાડી દે. હ, આપણી જીવન ગાડી ચાલુ હોય અને આપણે ઝોલું ખાઈ જઈએ તો શું થાય, એક્સિડન્ટ થાય. જીવન ગાડી ચાલુ હોય, આપણે જીવન ગાડી ચાલુ છે કે બંધ થઈ ગઈ ગુજરી ગયા છીએ, એમાં કોઈ આલડા ગાય એટલે કે વખાણ કરે તો શું આવે, ઝોલું, અને શું થાય, એક્સિડન્ટ થાય. એટલે શું હું 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 એક્સિડન્ટ થાય એટલે શું થાય, હે, હું પણ મોક્ષ બગડી જાય, ક્યાંક આસક્તિ થઈ જાય, ક્યાંક મોત થઈ જાય, એને એક્સિડન્ટ થયું કહેવાય. માટે આપણી છેલ્લી નબળાઈ કીર્તિ, જાણો, ધ્યાનથી સાંભળી લો. આપણે જે કોઈ અહીંયા બેઠા છીએ કે આ સાગર કથાનો અવાજ જ્યાં સુધી કાને પહોંચે છે પહોંચશે, તે બધાય હરખો કાનનો મેલ કાઢીને સાંભળે. કેટલાક આત્માઓને પંચ વિષયે ભગવાનની મૂર્તિમાં જોડાવા દીધા નથી, કેટલાક આત્માઓને ધનની આસક્તિએ ભગવાન સાથે હાંધો થવા દીધો નથી, કેટલાક આત્માઓને દેહ કે દેહના સંબંધીમાં પ્રીતિ હોવાથી ભગવાનના સ્વરૂપમાં પ્રેમ કરીને જોડાઈ શક્યા નથી, કેટલાક આત્માઓ ઘર સંપત્તિ પ્રોપર્ટી ઘરાણા વગેરે બાબતમાં પ્રેમ હોવાથી ભગવાનના સ્વરૂપમાં જોડાઈ શક્યા નથી, તો કેટલાક આત્માઓ પોતાની આબરૂને કીર્તિ પ્રતિષ્ઠામાં માનતા હોવાથી ભગવાનના સ્વરૂપમાં જોડાઈ શક્યા નથી. આમ નામ ભગવાનથી દૂર બધાય રખડે છે, અને આ બધું જેણે ભડાકે દીધું, સમજી ગયા, પડ્યું મેલ્યું, અને એક આધાર તું હી તું, તું હી તું, હે નાથ હે નાવલિયા કરતા ભગવાનને વળગ્યા, તો એ પરમાત્માને પામ્યા. પૂરું થયું, એનું પૂરું થયું. પછી ભાઈ હોય કે બાય હોય, ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, મોટો હોય કે નાનો હોય, ઊંચ કોમમાં જન્મ્યો હોય કે નીચ કોમમાં જન્મ્યો હોય, ભણેલો હોય કે ન ભણેલો હોય, ઇંગ્લિશ આવડતું હોય ગુજરાતી ન આવડતું હોય, એની યારે કોઈ નિસ્બત નથી. પુરુષોત્તમને પોતાના માન્યા અને જો સાચો પ્રેમ કર્યો અને પુરુષોત્તમના પ્રેમમાં પીગળ્યો અને બીજું બધું ઓગળી નીકળી ગયું તો પૂરું થઈ ગયું. વાત એમ છે, માટે આ જ્હોન ફ્લેક્ચરને હું ધન્યવાદ દઉં છું. ગોતી કાઢ્યું એણે, આપણી ઊંડામૂંડી ઝીણીને અંતિમ નબળાઈ ગોતી કાઢી એણે. જો આપણે આમ તો બધું છોડ્યું ને અહીં સમર્પિત થયા, અમે સાધુ થઈએ, આ ધામમાં રહી, મંદિરમાં હરિગુણ ગાઈ, પણ હમણે જો કોક આપણને થોડાક હલકા માને તો હક ન રહે.
હે બોલો, આમ તો તમને મારે વિશે ભાવ ઘણો, પણ જો તમારું કાંઈક હું બોલું એવી મશ્કરી કરું કે કાંઈક વઢુંક અપમાન કરું તો તમને તરત વિચાર આવે, પણ આમ આ બધા શું મારે વિશે માનતા છે? જો હલવાણા, તારે વિશે જે માનતા છે એનાથી તને કાંઈ મળવાનું નથી ને તારું કાંઈ જવાનું નથી. ભગવાન તારે વિશે શું માને છે, મોટા પુરુષો તારે વિશે શું માને છે, આટલું જ વિચાર. પડી મેલી બીજી બધી બલા. જેમ સંસાર એક જગત છે, એમાં સત્સંગ પણ એક જગતનો જ ભાગ છે, એમાંય આપણે હલવાવાનું નથી. સત એક જ છે શ્રી હરિ, અને બીજું સત આપણે પોતે. સતને સતમાં મેળવવા માટે જ્યારે બરાબર કેડ બાંધીને ચાલીએ ત્યારે તે સિવાયનું બધું અસત માનીને કાઢી નાખવું પડે, તો જ પરમાત્માના સ્વરૂપને પામીએ. આ વાત આમ જ છે, હોનાન પત્ર લખ્યું હોય તો લખજો. કુતૂહલથી સમજણની શરૂઆત થાય છે. કુતૂહલ કોઈ પણ બાબતમાં આપણને કુતૂહલ થાય, આશ્ચર્ય થાય, શંકા થાય કે આમ કેમ, તેમ કેમ, આમ કેમ, બસ ત્યાંથી સમજણની શરૂઆત થાય. જો કુતૂહલ ન થાય તો જ્ઞાન પામવાનો પ્રારંભ જ ન થાય. આ બાદ દિમાગ મેં સફરજનના ઝાડ ઉપરથી સફરજન તૂટ્યું અને ધરતી ઉપર પડ્યું ત્યારે ન્યૂટનને કુતૂહલ થયું. આ પૃથ્વીના ગોળા ઉપર કહેવાય નહીં એટલા માનવીઓ જન્મી, ભણી ગણી, મોટા બુદ્ધિશાળી કહેવાય, કહેવાણા અને ગુજરી ગયા. ઝાડ ઉપરથી પુષ્પ અને ફૂલ કે ડાળા પડતા બધાએ જોયા હતા, પણ કોઈને એવું કુતૂહલ ન થયું કે આરો આ ઉપર કેમ ન ઉગી ગયું, હેઠે કેમ પડ્યું. હા, એ ન્યૂટનને વિચાર આવ્યો કે આ સફરજન આમ ન કેમ ગયું, આમ હેઠે કેમ પડ્યું, આનું શું કારણ. આ કુતૂહલ થયું, એમાંથી એને સમજણ ફૂટી કે પૃથ્વીમાં એવું કંઈક છે કે જે બધા પદાર્થોને પોતાની સાથે જ ખેંચે છે, છે ખરું આમાં કંઈક. પછી ગુરુત્વાકર્ષણ નામનું ભગવાનનું જે દૈવત છે તે એને પકડાણું, અને એણે સાબિત કર્યું કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ નામની કોઈ તાકાત છે કે જે બધાને ખેંચી રાખે છે, નહીતર આપણે બધા ઉપર વ્યા જઈએ. હા, નદીમાં ધૂપકો મારવા જઈએ ને ધરવ્યા જઈએ. પણ એને કુતૂહલ થયું તો સમજણ, હા, આપણને કુતૂહલ જ નથી થતું. બોલો, કુતૂહલથી સમજણની શરૂઆત થાય છે. એટલે જ ભગવાન વ્યાસે શારીરિક સૂત્રો લખ્યા. તો પહેલું સૂત્ર શું લખ્યું? યથાતો બ્રહ્મ જિજ્ઞાસા. હવે બ્રહ્મની આપણે ચર્ચા કરવી છે, બ્રહ્મ વિશે જાણવું છે, બ્રહ્મ શું છે, બ્રહ્મની જિજ્ઞાસા કરો. બ્રહ્મ વિશે કુતૂહલ માનો કે બ્રહ્મ, બ્રહ્મ શું, બ્રહ્મ એટલે શું, હે કેવું હોય, ક્યાં હોય, એમ કુતૂહલ થયું. એમ આપણને કોક દી થવું જોઈએ ને, હું કોણ, આ શરીર કોણ, જન્મા પહેલાં ક્યાં હતો, શરીર છૂટશે તો ક્યાં જાશ, કાંઈક વિચાર તો થવા જોઈએ ને. કુતૂહલ થયા વગર જ્ઞાન ન થાય. જેને કુતૂહલ થતું નથી બધા અજ્ઞાની રહે છે. ચાલો, જે પોતાના ડરપોકપણાને સાધુતામાં ખપાવે એના જેવો ચીટર કોઈ નહીં. ઘણી વખત માણસો બીતા હોય, બીતા ખરેખર અંદરથી, અને હું કે આપણે સાધુતા રાખવી, શાંતિ રાખવી, એમ ન કે હું બીવું છું. સાધુતા રાખવાની વાત, શાંતિ રાખવાની વાત સુરવીરને શોભે, ફોશીને ન શોભે. એ વાત સુરવીરને શોભે. એક અડબોટે છોતરા કાઢી નાખે એવો હોય અને અડબોટ ન મારે ને એમ કે આપણે શાંતિ રાખવી, સાધુતા રાખવી, તો સારું લાગે. વેંત વગીરને શાંતિ રાખવાની વાતો કરે તે ભૂંડા બહુ લાગે. એ ભાઈ, શાંતિની પ્રસ્થાપનાની મોટી મોટી સમજણની ને સાધુતાની ગોપગોળાની વાતો બંધ કરે અને એમ કે અરે બીક બહુ લાગે છે,
સેફ્ટી પ્રિય છીએ, ડરીએ છીએ, એટલે કાંઈ કરતા નથી. અન્યાય સામે, અધર્મ સામે, જુલમ કરનારા સામે, સીતમ ગુજારનારા સામે કંઈ કરી શકીએ એમ નથી. કેટલીક વાતે અમે સપડાયેલા અને દબાયેલા છીએ એટલે ભયમાં છીએ કે એનો અન્યાય કંઈક ખુલ્લો કરવા જશું તો કેટલાક આપણા અન્યાય ખુલી જાય. માટે છે ને આપણે હવે સાધુતાની, સમજણની, શાંતિ રાખવાની મોટી મોટી વાતો કરીને આપણું બધું ઢાંકીએ અને રૂડા સમજણા સાધુતાવાળા દેખાઈએ એમ વાતો કરો. અરે તમારી ભલી થાય, હાંક્યું ડિંડક કાંઈ પણ સમજણવાળા હોય સમજી જાય કે આમાં કાંઈ જ્ઞાન નથી, કાંઈ સમજણ નથી, અને ભાઈને કાંઈ શાંતિ બહુ પ્રિય લાગે છે એવું નથી. મૂવો કેટલીક વાતે હલવાણેલો છે, બીવે છે, ડરપોક છે, એટલે આવી આવી વાતો કરે છે. કાંઈ વાંધો નહીં. સાધન કા અભિમાન હી અસાધન કા મૂલ હૈ ઓર અસાધન કે જ્ઞાન મેં હિ અસાધન કા નાશ હૈ. સાધન અસાધન એ સ્વામી શરણાનંદજીના પારિભાષિક શબ્દો છે. એણે અસાધન એને કીધું છે જે ક્યારેય કરવા લાયક હોય જ નહીં. સાધન એને કીધું છે કે જે કરવા લાયક હોય, નથી કરવા લાયક અને જે કરવા લાયક છે એ બે વાતને અલગ પાડો. આપણી ભાષામાં કહીએ તો ધર્મ અધર્મ થાય, ન્યાય અન્યાય થાય, સત્ય અસત્ય થાય, સાધન અસાધન. સાધન કા અભિમાન હી, જો આપણે કરવા લાયક કામ કરતા હોઈએ પણ એનું અભિમાન આવી જાય તો એ અભિમાન જ અસાધનનું મૂળ છે, અધર્મનું મૂળ છે. એ અભિમાનમાંથી જ અધર્મ શરૂ થાય. બોલો, કર્યું બધું આપણે સારું, ભજન કર્યું, ધર્મ પાડ્યો, સેવા કરી, બહુ બધું સરસ કર્યું, તૂટી ગયા કરીને, પણ લાંબો સમય જતા આપણી સેવાથી જાજા માણસો પ્રભાવિત થયા અને આપણને વખાણ્યા, એની આપણને મીઠાશ આવી ગઈ, હવાદ આવ્યો, ગળ્યું લાગ્યું, એટલે એ પરિણામ આવ્યું કે આપણને આપણામાં સારું મનાવા લાગ્યું, શ્રેષ્ઠત્વ સ્થાપ્યું આપણે પોતાનામાં. બસ આ અભિમાન આવી ગયું, હું સારો છું, બીજા કરતાં વધારે સેવા કરું છું, સારું સમજું છું, આ નથી સમજતા, આ નથી સમજતા, પણ આમ હોવું જોઈએ ને તેમ હોવું જોઈએ, ગરી ગયું, આ પોતામાં શ્રેષ્ઠપણું મનાઈ ગયું. શું થયું? આ શ્રેષ્ઠપણું જ હવે અસાધનને જન્મ દે છે. એમાંથી જ અધર્મ થશે, અન્યાય થશે, દ્રોહ થશે, બધું થાય. ન કરવાનું બધું આ અભિમાનમાંથી થાય. સાધનના અભિમાનમાંથી જ, કહેતા કર્તવ્ય કર્યાના અભિમાનમાંથી જ માણસને અકર્તવ્ય શરૂ થાય છે. ઓર અસાધન કે જ્ઞાન મેં હિ અસાધન કા નાશ હૈ. હવે જો અસાધનનું જ્ઞાન અસાધનનો નાશ કરે છે. જે દિવસે આપણને એવો ખ્યાલ આવશે કે આ કરવા યોગ્ય નથી, આ અધર્મ છે, બસ એ અધર્મનું જ્ઞાન જ અધર્મનો નાશ કરશે. પણ બીજું ગમે તેટલું જ્ઞાન હશે તેનાથી અધર્મ નાશ થવાનો નથી. આપણને એ પાકી ખબર પડી જવી જોઈએ કે આ અધર્મ કહેવાય, આ ખોટું કહેવાય, અન્યાય કહેવાય, આ દુઃખરૂપ કહેવાય, બસ આ જ્ઞાન જ એનો નાશ કરે છે. પણ જ્યાં સુધી અધર્મને આપણે ઓળખીએ નહીં ત્યાં સુધી અધર્મને નાશ કેવી રીતે કરીએ? અસાધનનું જ્યાં સુધી આપણને જ્ઞાન નથી ત્યાં સુધી અસાધનનો નાશ કેવી રીતે થાય? અસાધન માને અકર્તવ્ય, અધર્મ, એનું જેમ જેમ જ્ઞાન થશે તેથી તેનો નાશ થશે. બાકી મેળ નહીં ખાય ઇતિ આજના સદવિચાર. પ્રશ્નોત્તરી તૈયાર? કાલે અહંકારની શું વ્યાખ્યા આવી હતી? એમ બોલો બ્રહ્મસ્વામી. જાત પરના પ્રેમને કારણે પોતે જ પોતાને અતિશય મહત્વ આપી દેવું, એના જેવો કોઈ મોટો અહંકાર નથી. એનું જ નામ અહંકાર છે. જેટલું આપણું ધાર્યું ઓછું થાય તેમાં આપણને જ ફાયદો. સૌથી વધારે સાથી કહેવાય છે. વિદેશવામી, પોતાનું ધાર્યું ઓછું થાય એટલું ભગવાનનું ધાર્યું થાય, જેટલું ભગવાનનું ધાર્યું વધારે થાય એટલું આપણું કલ્યાણ જલ્દી થાય. સાબાશ સાબાશ.
એનો અર્થ એ થયો કે તમારે શરીરમાં સારું રહેતું નથી, એનો એ ભગવાનનું ધાર્યું થઈ રહ્યું છે. ગોઠણ જાય, આ જાય, તે જાય, વૈદ્યની ગોળીઓ ખાવી પડે તોય બરાબર હરખું ન થાય, તો શું કહેવાય? ભગવાનનું ધાર્યું થઈ રહ્યું છે એટલે કે બહુ સારું થઈ રહ્યું છે, ફટાક લઈને કલ્યાણ થશે. સૌથી મોટી કાયરતા કઈ? સબસે બડી કાયરતા ઓર મૂર્ખતા? રણછોડને આપો, જાણવા છતાં પણ આચરણમાં નથી આવતું. હા, સત્યને જાણ્યા પછી પણ તે પ્રમાણે ન આચરવું એ મોટા મોટી કાયરતા છે. મોટા મોટો દંભ ને મોટા મોટી મૂર્ખાઈ. સૌથી મોટી નાસ્તિકતા શું? સત્યને જાણી ન વર્તવું એ નાસ્તિકતા છે. વાહ, શું વાત કરો છો! પેલા દિયાલભાઈનો અખતરો કરી. પોતાને એમ ખબર પડે કે અખંડ ભગવાનનું સ્મરણ કરવાથી મારું કલ્યાણ થશે, અને એમ છતાં સ્મરણ ન થાય, એ સૌ બધાથી મોટી નાસ્તિકતા છે. હા, વાહ વાહ વાહ. નંદ સંતોને ઊંઘ વિશ્વ સાચી થઈ ગઈ હતી. ચવાણને આપજો. ચવાણ કેવી વાત કરે છે? ગુડી સોઠો બોલ, ટ્રાય કરું તો બહુ સરસ. ટ્રાય હું કામ, બોલી જ નાખો. નિંદ છે સુખ અપાર, મૂર્તિ ચિંતવત તાકુ હરી, દેવત વારન પાર, નિંદ સોહો ગય વિશ્વત. 5 કિલો રાજીભો આપ્યો. ઊંઘ કરતા અપાર સુખ શ્રી હરિ સંતોને ધ્યાનમાં આપી દેતા હતા. કોણ આપી દેતા હતા? સ્વામિનારાયણ ભગવાન આપતા હતા. હવે ક્યાંથી? સંતો જ્યારે ધ્યાનમાં બેહતા ત્યારે ઊંઘ કરતા અપાર સુખ, પાર વગરનું સુખ મહારાજ આપી દેતા હતા, એટલે એને નિંદ્રા ઝેર જેવી થઈ ગઈ. થઈ જ જાય ને, હે? તમને મને એટલું અપાર સુખ આપી દેતા, આપણે ઊંઘ ઝેર જેવી થઈ જાય. આપવું જોઈએ, હવે આપે નહીં પછી આપણે તો ઊંઘનું ખોઈ, આપણે બે જાય. એવા આપણે મૂર્ખ નહીં બેવાનું જવા દઈ. એમને આપતા હતા તો એ લોકો રાતે ધ્યાનમાં બેસતા હતા, આપણને નથી આપતા હતા, આપણે ઊંઘમાં બેહીએ છીએ. ધામના સંતો ભક્તો વૃદ્ધા સમય કોને જાણતા? મસ્ત સોઠો. સોઠો કોણ બોલશે? મસ્ત હાર્દિક બોલતા, તું બોલ. હરી કે ચિંતવા નવીન વાવા, જાવત જીત નો કાલ જહી, વૃદ્ધા જાનત પ્રવીણ ચૌહાણ, સંત હરિજન ધામ કે જો. સંત હરિજન જે ધામમાંથી આવેલા હતા ને, એનો એવો પાક્કો ઠરાવ હતો કે ભગવાનના ચિંતન વિના જેટલી ક્ષણ ગઈ તે બધી જ વૃદ્ધા, ટોટલી કાળ વૃદ્ધા. એટલે એ લોકો સ્મરણમાં મસ્ત રહેતા. આપણને આવી સમજણ થઈ જાય તો આપણે સ્મરણમાં ડૂબ્યા રહીએ, પણ સમજણ થવી જોઈએ. તપ કરવા કરતા સરળ થઈ વર્તું અઘરું સાથી છે. ચલો બોલો, ગાંગળી કાકાને આપો. જો અભિમાન હોય અને સરળપણું ન આવે તો સત્સંગની મધ્યે, સંતો ભક્તો મધ્યે રહી શકાય નહીં. તપસ્વી હોઈએ તોય ગર્ભેગા થવું પડે નહીં? ક્યાં બાતે ભાઈઓ, સાંભળો. તપ કરવા કરતા સરળ થઈ વર્તવું અઘરું સાથી છે, તો એનો ઉત્તર, તપ સ્થૂળ શરીરનું દમન છે, જ્યારે સરળ વર્તવું એ અંતકરણનું દમન છે. સ્થૂળ શરીરને તો દમી શકે, પણ સૂક્ષ્મ શરીરને દમવું એ કઠણ છે. દમ શમ, શમદમની વાત આવે છે ને, દમ એટલે સ્થૂળ દેહને દમવું, એ દમ કહેવાય. અને સૂક્ષ્મ શરીરને દમવું, અંતકરણને સમાવી દેવું, એને શમ કહેવાય. એ કઠણ છે થોડું. દંભી આધુનિકોએ ધામના સંતોને કઈ રીતે ઢાંકી દીધા, પોતે ઉપસ્યા કઈ રીતે. આ ઓલા ગણાભાઈને બહુ, એમને મહારાજ સાથે આવેલા સંતો કરતાં વધારે તપ કરીને નિયમ પાળી અને ત્યાગ રાખીને સંતોને નાના દેખાડી દીધા, અને પોતે માં મોટા આમ દેખાય એવું કર્યું. સાઈન કર્યું તું મોટા થવા જ,
પ્લાનબદ્ધ કામ હતું. દંભીઓએ ધામના સંતો ભક્તોને ન્યૂન કરવા હારું જ ઉપર ઉપરથી સરળ સ્વભાવ શીખી, ઉપર ઉપરનો ત્યાગ રાખી, દેહ દમનનો ખૂબ જ ફૂફાળો જણાયો, સાધનોનું અતિ બળ દેખાડી પોતે પૂજ્ય અને અધિકારી થઈ પડ્યા. આ રીતે અધિક વર્તન દેખાડી ધામના સંતોને ઢાંકી દીધા. અંતે પણ કોની મોટપ રહી? ચાલો ભાઈ, ધામના મુક્તોની જ અંતે મોટપ રહી. ઠીક છે, એનું કારણ હું ભાઈ? કેમ છે, તેઓ મહારાજની બાંધેલી પ્રથાને વળગી રહ્યા, સુખ દુઃખ સહન કરીને પણ શ્રી હરિના બંધારણ પ્રમાણે રહ્યા. ભગવાને કહ્યું કે ભાઈ આ બે ગાદીપતિ અમે સ્થાપીએ છે, એના બંધારણમાં રહેજો. કાંઈ તમારી મેળે હવે ડિંડક નોખું નો આંકતા સમજી ગયા એટલે એ ડાયા અને એમની મોટેપ રહી. અને બીજા બધા તો વટમાં જ રહ્યા, એ કોણ એમ, અમે અમે મોટા. અરે ભાઈ રવા દો, પ્રભુ કે એમ કરો, પણ ન સમજ્યા. નિર્દોષ અને સાચા સંતો ભક્તો પર ઈર્ષા લાવે તો તેનું શું પરિણામ ભોગવવું પડે? કાણિયોલના કાકા ના બો, તેને ફરીથી મનુષ્ય જન્મનો આવતો નથી ને પશુ પક્ષીના દેહમાં પામે અને બહુ દુઃખ પામે. હા, એને નીચે નરકમાં જવું પડે બાપા. નિર્દોષ સાચા સંતો ભક્તો પર ઈર્ષા લાવે ને એને નીચે નરકમાં જવું પડે. કુસંગોને કહેવાય, કાલની કથા પ્રમાણે સત્યમે પાપ બુદ્ધિ જે લાવે તાકું નામ કુસંગ કહાવે. સાચા સંતો ભક્તોનો દ્રોહ કરે તો શું ફળ મળે? અજાણતા જો દ્રોહ કરે તો મરીને મનુષ્ય શરીર પામે નહીં. અજાણતા દ્રોહ કરે તો પશુ પંખી થઈ દેહની અપાર પીડાનું ભોગવે. કોણ? અજાણતા સંતો ભક્તોનો દ્રોહ કરે. હવે આવો, જાણીને દ્રોહ કરે એને શું ફળ મળે? તો કે જાણી જોઈને દ્રોહ કરે તો વારંવાર વૃક્ષનો જન્મ આવે, ફરીથી ક્યારેય મનુષ્ય જન્મ મળે નહીં. બોલો લ્યો, યમલા અર્જુન થવું પડે. યમલા અર્જુન ત્યાગી થઈ વારે વારે હરિભક્તોનો વિશ્વાસઘાત કરે તો તે ત્યાગીને શું ફળ મળે ભાઈ? તેનું ભૂંડી રીતે મોત થાય, રોમ રોમ કોટી વીછીની વેદના થાય, કોઈ નિવારણ કરી શકે નહીં એટલું દુઃખ પડે. સીધા પાણીમાં બીજા તેમાં આઘું પાછું કર્યા કરે, હરિભગતને ખોટા છેતરે. હે, આ તકલીફ થાય. અહંકારી આ દિવ્ય સત્સંગમાં અંતે જતા ટકી કેમ નથી શકતા? ચાલો ભાઈ, અહંકારી અંતે જતા ભાગું ભાગું થાય ને કા ભાગી જાય, એનું કારણ હું બતાવોજી? કારણ કે શ્રીજી મહારાજે સત્સંગની પ્રથા જ એવી બનાવી છે કે અહંકારીને તાપ જ લાગે, અશાંતિને ઉદ્વેગ થાય, થાય થાય ને થાય. કેમ જે માનીના માનનું પોષણ થાય એવી આધ્યાત્મિક જગતમાં કોઈ સિસ્ટમ નથી, એટલે બચારો હરોડાઈ જાય. એટલે આને નબ્બું ટકું ઠેઠું દી હેમખેમ પાર પડવું બહુ કઠણ છે. આવી વાત દિમાગ મેં? આવી બધી વાતો કોણ કરતું હતું? ગોપાળ આનંદ સ્વામી. ગોપાલાનંદ મુનિ કરત એસી બાતા, પરમ સંત પાસે ભયે વિખ્યાતા. આ જ ઠાકોરજીનો હિંડોળો બહુ સરસ છે, જોયું તમે? મીણનો ઓટોમેટિક હાલે. ભક્તો કેટલું સરસ બધું સેવાનું આવું કામ કરે છે. આ હિંડોળા બાંધનારા કરનારા, આ બધી સેવા કરનારા ભાઈઓ બહેનો કેવા ભગવાનમાં હેતવાળા હશે ત્યારે એનાથી આવા અણમોલ કામ થતા હશે. ખરું કે નહીં? ખરું કે નહીં? તો કાન સમયની બુદ્ધિ છો. એકવાર આપણે આ બધા હિંડોળાના સેવાવાળાને તાળીથી બતાવો. આવો કાન સમય ફૂલ આપું છું. આપણા દેશની સંસ્કૃતિ છે ફૂલ આપવું. આપણે કોઈને સૂળ નથી આપતા, ફૂલ આપીએ છીએ. ભારત દેશ કોઈને પીડવામાં માનતો નથી. આ દેશ દયાળુ છે. આ દેશ આતંકવાદી નથી, હિંસક નથી, પરપીડનમાં માનતો નથી. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબલગ ઘટ મે પ્રાણ, એવા નારાઓથી આ દેશના ઋષિ મુનિઓએ આ દેશના માનવીઓનું સિંચન કર્યું છે. માટે ભારતવાળાએ ક્યાંય મોટું સૈન્ય બનાવીને વિદેશીઓ ઉપર આક્રાંત થઈને એમના દેશો લૂંટી લીધા હોય એવું બન્યું નથી. આ દેશ મહાન છે.
જિસ દેશ મે ગંગા બહેતી હૈ. હા બોલ્યો કપૂર સાહેબ કહેતા હૈ, મેરા નામ રાજુ ઘરાના અનામ, બહેતી હૈ ગંગા જહાં મેરા ધામ. તો પછી થોડે મેં ગુજારા કરતે હૈ. બોલો આપણા લોકોને બહુ જાજુ ભેગું કરીને બાદશાહ થઈ જવાની મહત્વાકાંક્ષા નથી. આ દેશ ત્યાગમાં માને છે, પ્રેમમાં માને છે. એટલે આપણે ત્યાં રિવાજ છે ફૂલ ભગવાનને ચડાવવા. શું રિવાજ છે? ભગવાનને ફૂલ ચડાવવા. એમાંથી ઘણી બધી પ્રેરણાઓ મળે છે. એક કે દાસ હોય દ્રોહ કરે ઓરા, એકનો દાસ થઈ જાય ને બીજાના પછી દ્રોહ કરે. સંત હરિજન કે હોત સો ચોરા, તે સંત હરિભગતનો ચોર છે, માટે એ ધંધો નહીં કરવાનો. બધા એ ભગવાનના સારા સારા સંતો ભક્તો વાળી હેત રાખો. ને મારી તો તમને વિનંતી છે કે સંપ્રદાયના જે સારા સારા સંતો ભક્તો હોય, અરે સાંપ્રદાયિક ન હોય પરંતુ અન્ય સંપ્રદાયના, આપણા સંપ્રદાયના ભલે ન હોય બીજા સંપ્રદાયના પણ સારા સંતો ભક્તો હોય એમાં પ્રેમ કરજો, એમાંથી સારું શીખજો. આખીર તો બધા ભગવાનના છે, બધા ભગવાન તરફ જઈ રહ્યા છે. ખોટા વાડાને મારા તારા કરી કરીને હું દુઃખી થવાનું ને રાગ દ્વેષમાં જીવીને ભગવાન ભૂલવાનું કામ છે. માટે એવું રાખજો, મારું મારું હારું ને બીજું બધું નઠારું, આ તે કાંઈ રીત છે? હારું હારું બધું મારું ને બાકી બધું નઠારું એમ રાખો. લ્યો ઘણાને તો છે ને પોતાના જે હોય ને એનો જ મહિમા થાય, બીજાનો જ થાય જ નહીં. આવું ન કરે. આપણે કુંડલમાં રહીએ છીએ, નકરો કુંડલધામનો જ મહિમા ગાયા કરીએ, એ સારું ન લાગે કાંઈ. હે ગઢડામાં રહેતા હોય એ નકરું ગઢડાનું જ ગાય, વડતાલવાળા વડતાલનું જ ગાય, ધોલેરવાળા ધોલેરનું જ ગાય, અમદાવાદવાળા નહેરું અમદાવાદનું જ પપડું વગાડ્યા કરે, એ કંઈ સારું ન લાગે. સ્વામિનારાયણ ભગવાનના સ્થાને રહીને બધું પોતાનું માનીને જેમ હોય તેમ તેનો મહિમા ખુલ્લા દિલે ગાવો જોઈએ, કહેવો જોઈએ. ગોપાલ સ્વામીનો જ મહિમા આપણે ગાઈને ગુણાતીતાનંદ સ્વામીનો ન ગાય, એનો જ ગાઈને બ્રહ્માનંદ સ્વામીનો ન ગાય. આ હવ હવના ગુરુ શ્રેષ્ઠ ને હવ હવના ધામ શ્રેષ્ઠ ને હવના ધામના દેવ સર્વોપરીને આવું બધું ન આંક્યા કરાય. ભગવાનની દ્રષ્ટિએ બધું મેળવીને સંતુલન રાખીને ભગવાન પુરુષોત્તમને સર્વોપરી કહીને હવને એમાં જોડવા, બાકી બધું છે ને ધ્યેય પામવા માટેનું સાધન છે. ધ્યેય તો એક પુરુષોત્તમ નારાયણની દ્વિભુજ મૂર્તિ છે. અક્ષરધામ સ્થિતિએ પુરુષોત્તમ શ્રીહરિએ આપણને એમની ઉપાસના શીખવાડી છે અને બાકી બધો માર્ગ છે. સમજાઈ ગયું? મંદિરો, દેવો, સાધુઓ, આચાર્યો, શાસ્ત્રો, બધું જ માર્ગ છે પામવાનું છે પુરુષોત્તમની સર્વકારણ મૂર્તિ શ્રીહરિને. આ વાત ભૂલવી નહીં, નહીંતર રાજમાર્ગ છૂટી જાય ને ઘીંગલાન માર્ગે ચડી જાઓ. હા ભૂલા પડેલા આપણને ભૂલા પાડે માટે સાવધાન. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણને વળગી રહેવું. બધાનો મહિમા સાચો પણ કોઈનો પુરુષોત્તમથી વધારે નહીં અને પુરુષોત્તમને લીધા વિના નહીં. આ વાત પાકે પાયે ડટ કરજો તો ક્યારેય ભગવાનમાંથી છટકાઈ નહીં જવાય, નહીંતર ભગવાન અહીં ગૌણ થઈ જાય અને બીજું બધું મોર થઈ જાય, ખબર ન રહે. પછી ન્યા બધા ઘૂંસળાન ટોળા થાય અને પક્ષા પક્ષી થાય ને અમારું શ્રેષ્ઠ મંદિર ને ધામ ને દેવ, તો કે અમારું શ્રેષ્ઠ મંદિર તીર્થધામ દેવ, ઓલા કે અમારા ગુરુ શ્રેષ્ઠ, તો કે ઓલા કે અમારા જ્ઞાન શ્રેષ્ઠ, અમારો સિદ્ધાંત શ્રેષ્ઠ. અરે લઠાલઠી કરો, માં શ્રેષ્ઠ એક સ્વામિનારાયણ ભગવાન છે, બાકી બધું એના કામમાં આવ્યું એટલું સારું, નહીંતર તો ઉલટાનું નડે. તો આટલી વાત સમજી રાખવી. ગોપાલ સ્વામીએ બહુ વિશાળ દિલ રાખી બે દેશના મધ્યસ્થ રહીને જે જતન કર્યું સત્સંગનું, સિદ્ધાંતનું, સંપ્રદાયનું, ઉપાસનાનું, વ્યવસ્થાનું, એ અદ્ભુત હતું. મારા જેવા એક નાના સાધુથી એ કાંઈ બોલી શકાય એવી વાત નથી. અધાન સ્વામીએ ગોપાલ સ્વામી વિશે અહીં થોડુંક લખ્યું છે. ડુંગરામાંથી એક કાંકરી લઈએ એટલું, હા લાખમણ ઋણો ઢગલો પડ્યો હોય એમાંથી એક પોણી કાંતી એના જેવું છે. આ
એટલાન્ટિક સાગરમાંથી એક ટીપું આમ કરીને આમ કરીને આમ છાંટ્યું હોય એના જેવો અહીં જરાક મહિમા સ્વામીનો લખ્યો છે. હરી કી મરજી જાનત તાઈ, હરી કી મરજી જાનત તાઈ, સંત ઉપર અતિ હે તરહાઈ, સંત ઉપર અતિ હે તરહાઈ. ગોપાલ સ્વામી ભગવાન શ્રી હરિની મરજી જાણતા હતા. આ નાની એવી વાત નથી, આ નાની એવી ઊંચાઈ નથી, આ બ્રહ્માંડ 12 ની મોટાઈ છે. બીજી વાત એ, મરજી જાણતા હતા એટલું નહીં, સ્વામી મરજી પ્રમાણે જ વર્તતા. આ તો બહુ મોટી વાત કહેવાય. આપણને તો ઘણી મરજીની ખબર છે, શિક્ષાપતિ જે બધું લખ્યું છે મરજી જ છે ને મહારાજની, પણ એ પ્રમાણે જ વર્તાય છે. ધર્મામૃતમાં નિષ્કામ શુદ્ધિમાં જે કાંઈ લખ્યું છે તે મહારાજની મરજી છે કે મરજી બહારનું છે, પણ એ પ્રમાણે વર્તીએ છીએ. એમ લખેલી મરજી તો આપણે ચોખ્ખી હોય તે જાણીએ છીએ, પણ ગોપાલ સ્વામી તો હર પળની શ્રીજી મહારાજની રુચિને મરજીને જાણે છે. અટાણે મહારાજ આમ ઈચ્છે છે ને અટાણે મહારાજનું આમ કરવું છે ને મહારાજને આમ કહેવું છે ને આમ કરાવવું છે સ્વામી જાણતા. હરિ કી મરજી જાનત તાઈ, હરિ કી મરજી જાનત તાઈ. ભગવાનની જે પોતે મરજી જાણતા હોય, ભગવાનની મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેતા હોય ને બોલે એમ થતું હોય ને મહાસમર્થ હોય ને ભગવાન અખંડ એની હારે એને વશ થઈને રહેતા હોય, પછી એને સાધુમાં એત રાખીને શું કામ છે બીજા બધામાં? પણ સંત ઉપર અતિ હેતરહાઈ, સંત ઉપર. ગોપાલ સ્વામીને સાધુ બહુ વાલા હતા, સંતો પર બહુ હેત રાખતા સ્વામી બોલો. અને એટલું વાત પાકું દઢ કરીને મનમાં ધારજો કે સંતો ભક્તો પર જેને હેત છે ને એને જ ભગવાનમાં હેત છે, અને ભગવાનમાં જેને હેત છે ને એને જ સંતો ભક્તો પર છે. સંતો ભક્તો પર જેને હેત નથી ને જે ભગવાનમાં બહુ હેત છે એવો દેખાડો કરતો હોય ને તો એ દંભી છે, સમજજો. અને સંતો ભક્તોમાં હેત થયા વગર ભગવાનમાં હેત થતું નથી. આ સંતો ભક્તોનું હેત છે ને એ ભગવાનમાં હેત થવાનો દરવાજો છે. અને ભગવાનમાં જેને હેત હોય એને તો ભગવાનના સંબંધ વાળું ઝાડ હોય ને, લાકડું હુકાઈ ગયેલું કે જૂનું મેલું લુગડું, એમાં એ પાર વગીનું હેત થાય છે. હા હા, આ મહારાજના સ્પર્શને પામેલું કપડું છે. આખી અડાડે દહ વાર તો ત્યારે ભગવાનનું જે નામ લેતા હોય ને ભજન કરતા હોય એની યારે એને દ્વેષ કે વેર થતા છે. હેત જ રહેતો, જો ભગવાનમાં હેત હોય તો ભગવાનના જેટલા હોય તેમાં બધામાં હેત રહે છે. વાત આમ છે, ગોપાલ સ્વામીને મહારાજ બહુ વાલા હતા એટલે મહારાજના સાધુ પણ બહુ વાલા હતા, આચાર્યો પણ વાલા હતા, દેવો મંદિરો મહારાજના શાસ્ત્રો સિદ્ધાંતો બધું સ્વામીને ગમતું, બહુ વાલું લાગતું. કેમ જે મહારાજ બહુ વાલા હતા. આઈ બાત દિમાગ મે? સંત ઉપર અતિ હે તરહાઈ, સંત ઉપર અતિ હે તરહાઈ. હવે પછીની વાત જુઓ તમે, આવા મોટા સાધુ એને માટે સ્વામી બે વાત અહીં લખી નાખે છે. નિષ્કપટ આપે સરળ સ્વભાવા, નિષ્કપટ સ્વામી નિષ્કપટ હતા, કોડ કપટ છલ યુક્તિ પ્રયુક્તિ લેશ નહીં ગોપાલ સ્વામીમાં, એકદમ સરળ સ્વભાવ. અંદર તેસે બહાર રહાવા, જેવા અંદર એવા બહાર, જેવા બહાર એવા અંદર, કોઈ ફરક નહીં. સંકલ્પ કરતા મન મે જૈસા, સંકલ્પ કરતા મન મે જૈસા, સત્સંગ નિમિત્ત જો જો તૈસા, સત્સંગ નિમિત્ત જો જો તૈસા, શ્રી હરિ મન કે દ્વાર હી તેહિ, શ્રી હરિ મન કે સદગુ.
ગુરુ ગોપાલ સ્વામી સત્સંગ નિમિત્તે જે જે શુભ સંકલ્પ કરતા હતા તે સર્વ સંકલ્પોને શ્રીહરિ પૂરા કરતા. તરત જ શ્રીહરિ મન દ્વારા જ ગોપાલ સ્વામી જે જે ચિંતવતા હતા તેને જાણીને તરત જ તે પ્રમાણે કરી નાખતા, સ્વામીની હર ઈચ્છા મહારાજ પૂરી કરી દેતા. એવા મહારાજ ગોપાલ સ્વામીને વશ હતા, એવું અરસપરસ પ્રેમ હતું. પૂછો મત. જીવે ત્યાં લગ ઈન કે દ્વારા, જીવે ત્યાં લગ ઈન કે દ્વારા, શ્રી હરિ સામૃત વાવરે અપા. પરચા બતાવે ગમે એટલું સામર્થ્ય બતાવે પણ જરાય છલકે નહીં, જે સાગર પેટા હોય ને એના દ્વારા મહારાજ પોતે વિચરે ને પોતે બોલે ને ફટાક લઈને જીવના કલ્યાણ કરે ને વિઘ્ન દૂર કરે ને પરચા કરે. જેવી તેવી વાત ન કહેવાય આ ગોપાલ સ્વામીની. બોલો, ભગવાનને તો આજે ઘણા કામ કરવા છે પણ આપણામાં એવી પાત્રતા નથી કે ભગવાન આપણા દ્વારા કાંઈ કામ કરે. કેમ જે આપણે તો થોડુંક કંઈક કર્યું હોય ત્યાં તો હું મહાન, મેં કર્યું આમ થઈ જાય છે. ક્યારેક ક્યારેક ભગવાને આપણો ટેસ્ટ લઈ લીધો છે. આપણા દ્વારા પરમાત્માએ ક્યારેક થોડુંક કંઈક કામ કર્યું હતું પણ આપણને એનું માન આવ્યા વગર રહ્યું નહીં. પછી ભગવાનને એમ થયું કે અહીંથી મારે કામ કરવા નથી, ક્યાંય લેવું જ બધું. બોલો, માટે આપણા દ્વારા ભગવાન કામ ના કરે એવા પાત્ર નહીં, એવી ઊંચાઈ નહીં, એવી ક્ષમતા નહીં, એવી ધીરજ નહીં, એવી સમજણ નહીં. આપણને તો હું એમ થઈ જાય, હું અને જ્યાં હું આવે ને હરી નો હોય ત્યાં નકરો હું જ હોય. 73 ફૂટનો લાંબો હું, હું જાય તો હરી હોય અને હરી હોય તો હું નો હોય અને હું હોય તો હરી નો હોય. ગોપાલ સ્વામીમાં હું નો તો હરી હતા એટલે બધા કામ થતા ફટાફટ ફટાફટ. આપણે હું ને ઓગાળી નાખીએ હરીમાં અને વૃત્તિઓને કરી નાખીએ મૂર્તિને આકારે અને ભગવાનમાં જો ડૂબી જઈએ તો પછી ભગવાન જ રહે ને બધા કામ ઠાકોરજી જ કરે. આપણને તો એ દેખાય કે ન દેખાય મજા બહુ આવે ભગવાનના સુખની. ઓ ભાઈ, જીવે ત્યાં લગ ઈન કે દ્વારા, જીવે ત્યાં લગ ઈન કે દ્વારા, શ્રી હરિ સામૃત વાવરે અપારા. ગોપાલ સ્વામીએ બધા સાધુ ઉપર એક હરખો પ્રેમ રાખ્યો, એક રીતથી રહ્યા બધાની સાથે, કોઈને વાલો દવલો ન કર્યો, બધાની સાથે પરમ પ્રેમ ભર્યો વ્યવહાર કર્યો, પરમ પ્રેમ ભર્યો. આપે વર્તે પરમ હિ પ્રીતા. બોલો, ભાવ ધર્મ નિયમથી તપ વગેરેથી આંકરાયમાં વર્તે એવું નથી આવતું. બધાની સાથે પરમ પ્રેમ વૃત્તિથી રહ્યા,
આ જ મોટી વાત છે ને ભાઈ. આવા હોય એને જ મહારાજે પોતાના થાને મૂક્યા હોય ને. બોલો, શું અદ્ભુત વાત આવી. સંત તેહી જાનત સમૃદ્ધ ભારી, સંત તેહી જાનત સમૃદ્ધ ભારી, આપે વરદ અતિ વિચારી, આપે વરદ અતિ વિચારી. બધાય સાધુઓ બંને દેશના જે હતા તે ગોપાલ સ્વામીમાં અપાર ભારે સામર્થ્ય જાણતા હતા, માનતા હતા, સ્વીકારતા હતા. બંને દેશના આચાર્યો પણ આ વાતને સારી રીતે સમજતા. તો હરિભક્તો ભાઈઓ ભાઈઓ સમજતા જ હોય ને ઉત્તર સંપ્રદાયના બધાએ, બધા જાણતા હતા કે ગોપાલ સ્વામી એટલે ગોપાલ સ્વામી, એની ઉપમા બીજાને દેવી એક શક્ય નથી. એવા કેમ જે પોતે અતિ વિચારીને બધું કામ કરતા, આગળ પાછળ બધો વિચાર કર્યા પછી બોલતા, બખાભકે વિચાર્યા વગેરે કાંઈ બોલવાનું નહીં, કાંઈ કામ કરવાનું નહીં, એવી ગોપાલ સ્વામીને ટેવ હતી. ભકભકિયા નહોતા, હાલો હાલ કરી નાખો ને પછી જોયું જાય, એમ નહીં, જોયું હેનું જાય, બધું વિચારી લો શું પરિણામ આવશે પછી કરો. સંત હરિજન કે દાસ હી હોઈ, હવે બહુ મોટી વાત આવી, દાસ હી હોઈ, દિન દિન વરતે આપે સોઈ, તેહી જાનત સમૃદ્ધ ભારી, કેટલી બડી વાત આવી. આવા મોટા હતા, બધાય મોટા માનતા, મહારાજે પણ બંને દેશમાં મોટેરા કર્યા હતા, તોય સંત હરિજન કે દાસ હી હોય વર્તત, સંત હરિભક્તના દાસ થઈને વર્તતા હતા. શ્રીજી મહારાજના દાસ થઈને વર્તે, આચાર્યશ્રીઓના દાસ થઈને વર્તે, એટલું જ નહીં, અરે સંતોના દાસ થઈને વર્તે એટલું જ નહીં, હરિભક્તોના દાસ થઈને ગોપાલ સ્વામી વર્તતા હતા એમ અહીંયા આધાન સ્વામી નોંધે છે. નજરે જોયેલું અનુભવેલું નોંધે છે. આ એને હારે લેલા ખરાક નહીં વડતાલમાં એ લખે છે. આપણે શીખવા જેવું છે. અને જુઓ, ભગવાનના ખરેખરા દાસ થઈને વર્તતા હોય ને એ જ બધાના દાસ થઈને વર્તી શકે. ભગવાનના દાસત્વપણામાં જેને ખામી હોય ને એને બાકીના બધાયના દાસ થવામાં ખામી જ રહેવાની, એ નહીં થઈ શકે. કેમ જે ભગવાનનો દાસ નથી થયો તે આચાર્યનો દાસ નથી થવાનો, કોઈ સાધુનો નથી થવાનો, કોઈ હરિભગતનો નથી થવાનો, નથી થઈ શકવાનો, નો મેળ પડે એનામાં, એ સામર્થ્ય જ ન આવે. ખરેખરો ભગવાનના પ્રેમમાં પીગળી ગયો હોય ને એનાથી તો બધાયનું દાસત્વ પણ સહજલી થાય. બાકી જેને કાંઈક અહમ રહી ગયો હોય, કાંઈક મનનું ધાર્યું રહી ગયું હોય, કાંઈક સ્વભાવ રહી ગયા હોય, કાંઈક વાસના રહી ગયો હોય, એ બિચારો કેવી રીતે દાસ થઈને વર્તે? અને દાસ થઈને વર્તે તો એટલે સ્વભાવ ને વાસના મનના ધાર્યાના દાંડિયાને ક્યાં મૂકવા જાવો? બેવાનું હારે ક્યાંક થાય? દાસ હોય એની પાસે મન જ ન હોય એમ મોટા પુરુષો કહે છે. અને મન તો એની પાસે ન હોય કે જેને પુરુષોત્તમ નારાયણમાં ઓગળી જવાનું હોય, ખરા અર્થમાં દાસ થઈને હોંપાઈ જવાનું હોય. ગોપાલ સ્વામી એવા હતા ભાઈ, આ કઈ નાની એવી વાત નથી. દિન દિન વરતે આપે સોઈ, દિન દિન વરતે આપે સોઈ, અંતર બાહિર દમ ભીજે હું, અંતર બાહિર દમ ભીજે હું, ત્યાગી ગૃહી જો વર્તત તે હું, ત્યાગી ગૃહી જો વર્તત તે હું,
સત્સંગ વિરુદ્ધ સ્વભાવ જે હી જાને સ્વામી સત્સંગ વિરુદ્ધ સ્વભાવ જે હી જાને સિખ કી રીત કહે તે હી છાને અદ્ભુત વાત કહે તે હી છાને તે હી છાને છાને આવા ગોપાલ સ્વામી બરાબર ધ્યાન રાખતા હતા બે દેશનું બધાનું, એમાંય કોઈ બહારથી અંદરથી દંભ કરીને દાંભિક વર્તન રાખતા હોય એ પછી ત્યાગી હોય ગ્રસ્ત હોય, પણ સ્વામી એનો સત્સંગથી વિરુદ્ધ સ્વભાવ જોઈને એવા ત્યાગી ગૃહીને ખાનગીમાં બેહાડીને હારી શિખામણી દેતા, સમજાવતા, આમ બોલાવી લેતા એક બાજુ, આવું તમને ન શોભે, કોણ છો ને કોના છો ને ક્યાં જાવું છું, એવું સ્વામી ધ્યાન રાખ. કેટલા નિર્માની બોલો, આવું ન થવાય, આવું નથી થવાતું કોઈથી, કહેનારા તો ઘણા મારી જવા, પણ પ્રેમથી ખાનગીમાં બોલાવીને કેમ ઠપકો દે એ તો ગોપાલ સ્વામીની મોટાઈ છે ભાઈ ભાઈ ભાઈ, અદ્ભુત વાત છે. આપે વર્તે જિસ રીત સંત કુ તેસી રીત વર્તા એ હરિ કે વચન પાર કરિ કે પરમરસ પ્રીત. આપે વર્તે જિસ રીત સંત કુ તેસી રીત વર્તા એ હરિ કે વચન પાર કરિ કે પરમરસ પ્રીત. જોયું તમે, સાંભળ્યો, ગોપાલ સ્વામી પોતે જે રીતે રહેતા હતા વર્તતા હતા તે રીતે જ બીજા સંતોને શ્રી હરિના વચન પ્રમાણે વર્તાવ્યા, પોતે વર્તતા એમ જ વર્તાવ્યા. એનો અર્થ એ કે પોતે પહેલાં વર્ત્યા અને પછી બધાને એ રીતે વર્તાવ્યા. બોલો, પોતાનો દાખલો પૂરો પાડ્યો, પોતે આદર્શ બન્યા અને પછી બધાને એ રીતે કહ્યું કે હવે આમ કરો. પેલા ભાઈ કહેતા હતા કે આપણે આદર્શ બનવું જોઈએ તો આપણો પરિવાર આપણને જોઈને આપણા જેવા થવાની મહેનત કરે, મા બાપે આદર્શ બનવું જોઈએ તો બાળકો સારા થાય, એમ એક ભાઈ કહેતા હતા. ગોપાલ સ્વામી આખા સંપ્રદાયના આદર્શ બન્યા, પોતે જીવા જેવું કે કાંઈ કયા વિના એ ભાર પડે. બોલો, અને બધાને એ પ્રમાણે વર્તાવ્યા ભગવાનની આજ્ઞા પ્રમાણે, કેમ જે ભગવાન સ્વામિનારાયણની અમને આજ્ઞા હતી કે તમે આ પ્રમાણે વરજ્યો ધર્મામૃત શિક્ષાપતિ નિશામ સુધી પ્રમાણે અને બીજા બધા ત્યાગી ગૃહીને આ પ્રમાણે તમે વર્તાવજો એવી અમે તમને આજ્ઞા કરીએ છીએ, એમ મહારાજ એમને કહેતા કહેતા. અને બધા એને કીધું હતું ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો, સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. અને બે આચાર્યના કાંડા સ્વામીને હોપીને કીધું હતું કે સ્વામી કેમ તમે કરજો. આવી વાત છે, હાજરાય ખોટું નથી શાસ્ત્રમાં લખ્યું છે એ હું કહું છું, આ વાત તમને ગમે ન ગમે પણ શાસ્ત્ર બારી નથી, જે છે હકીકત એ જણાવી. ગોપાલ સ્વામી ભગવાનની આજ્ઞા પ્રમાણે બધાને વર્તાવતા હતા, પણ કેવી રીતે પરમરસપ્રીત સર્વોત્તમ પ્રેમે કરીને વર્તાવતા હતા, હેતથી આત્મીયતાથી કુટુંબ ભાવનાથી, ઓ હા, સેનાપતિની રીતે નહીં, રાજાશાહીની રીતે નહીં, સરમુખત્યારની રીતે નહીં, સત્તાધીશની રીતે નહીં, આજ્ઞાનું ઓડું લઈને નહીં, હળીમળીને પ્રેમથી રસરીતથી કુટુંબ ભાવનાથી બધાને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાવતા હતા, પોતાની આજ્ઞા પ્રમાણે નહીં. આ બધી વાત સમજવા જેવી છે. શ્રી હરિની એ પ્રમાણે ગોપાલ સ્વામીની આજ્ઞા હતી એટલે વર્તાવતા હતા, પોતાને શોખ હતો એટલે નહીં, પોતાનો એવો સ્વભાવ હતો એમ નહીં, છે ને સમજ્યા જેવું. તો પછી આટલી વાત પ્રસંગોપાત ગોપાલ સ્વામીની કહી, હવે જે ચાલુ પ્રસંગ છે તેની વાત કહું છું. એક વાતમાં બીજી વાત મળી ગઈ હોવાથી વચ્ચે બીજી વાતો કહી દીધી. સંતો ધ્યાન કરતા હતા અને અરુણોદય થઈ ગયો. બોલે આ સંતો ધ્યાન કરતા હતા એમાંથી આ બધી વાત નીકળી, હવે દી ઉગી ગયો એટલે સહુ તરત ધ્યાનમાંથી ઉઠ્યા અને સૌ નારાયણ ધૂન કરવા લાગ્યા. તેને સાંભળીને આકાશ વૃક્ષ વન બધું જ ગરજી ઉઠ્યું. તે સાંભળીને શ્રી હરિ ઘણું જ પ્રસન્ન થયા. સૌએ ધૂનનો મહાપ્રતાપ દેખ્યો.
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના એકાદશ પૂર્વમાં પ્રસંગોપાત ધામના સંતો અને દંભીઓની વાતનું કથન કર્યું. એ નામે 23મો તરંગ સમાપ્ત થયો. પૂર 11મો તરંગ 24મો શ્રી હરિ એકાદશીની ઉત્પત્તિ વગેરે વાતને કહેવા લાગ્યા. સમગ્ર સંતોએ ઉઠીને પરસ્પર વંદન કર્યા, ધ્યાન ચિંતન કર્યું, પછી સ્નાન કરીને પાછા આવ્યા. તિલક કરીને અત્યંત પ્રેમથી માનસી પૂજા કરી. ધોરાજીમાં જે ઉપચાર મળ્યા તેનાથી શાલિગ્રામ વિષ્ણુ બાલ મુકુંદની પૂજા કરી, સ્તોત્રપાઠ કર્યા, પરસ્પર સૌને જય સ્વામિનારાયણ કહીને પગે લાગ્યા. શ્રીહરિએ સ્નાન કર્યું, બધો નીતિવિધિ પણ કરી લીધો. આજ તો એકાદશી છે એવું અમૃત સમાન વચન શ્રીહરિએ કહ્યું. સંતો ભક્તો, આ તો એકાદશી છે. ઘણો મોટો જોરદાર મંડપ બનાવ્યો હતો, તેમાં 1000 તો થાંભલા હતા, તેમાં મહાન અને અમૂલ્ય મોતીના તોરણો ચારે તરફ બાંધ્યા હતા. તે મંડપમાં વિવિધ પ્રકારના અને સર્વોત્તમ બિલોરી ઝાડ બાંધી દીધા હતા હોય જ, અને કેળના સ્તંભો પણ રોપાવી દીધા, અને તેની વચ્ચે હિંડોળો બંધાવી દીધો. ધોરાજી ઉત્સવમાં આવેલા બધા હરિભક્તોએ પ્રાર્થના કરી, તેથી શ્રી હરિ તે હિંડોળા પર આવીને બેઠા. બધા સંતો અને હરિભક્તોની ત્યાં સભા ભરાઈ. પૂરમાંથી પણ ઘણા મોટા મોટા માણસો આવીને બેઠા. શ્રી હરિ અને સંતોને પગે લાગીને બધા દરબારો પણ આવીને બેઠા. બોલો, ખૂબ જ વ્યવસ્થિત રીતે તે ઘણી મોટી સભા થઈ. તે સભામાં ઘણી જ અદ્ભુત શોભાનો કોઈ પાર જ રહ્યો નહીં. ત્યાં આગળના ભાગમાં ત્રાંસા, ઢોલ, પડગમ, ભેરી, તુરાઈ, રણસંગી, શરણાઈ, ચોકડીયા અને નોબેદ નગારા વગેરે અનેક પ્રકારના વાજિંત્ર ધમાધમ ધમાધમ વાગતા હતા. તે સમયે સંતો પણ જાણે ઓછો દેખારો હોય એમ ઝાંઝ અને મૃદંગ લઈને ઉત્સવમાં પદની ધમધમાટી બોલાવા લાગ્યા. બધા ભક્તજનો કેસરયુક્ત ચંદન અને પુષ્પહારના મોટા થાળ ભરી ભરીને શિયાળીની મરજી લઈને પૂજા કરવા માટે આવ્યા. સંતોને એનો આનંદમાં આમ ધાર્યું રહ્યું, સમજાવ ધબધબાટી બોલાવી. ભક્તિ કરવી એટલે કરવી, પછી દેકારાની સામું કોણ જોવે? નોરતા મોસો દેકારો થાય તોય બધા આનંદથી નાચે છે કે નહીં? તો પછી ભજનની વાત આખી જુદી, એનો ઉત્સાહ જુદો. તે ભક્તોની સાથે મયારામ ભટ્ટ આવ્યા. હવે બધા પૂજા કરવા આવે છે. તેમણે ઉમંગ ભરે અવાજે શ્રીહરિને કહ્યું, મહારાજ, 1 વર્ષમાં 24 એકાદશી આવે છે અને તે બધી જ એકાદશી કહેવાય છે. એકાદશી જ, હા એકાદશી જ કહેવાય છે. તેની ઉત્પત્તિ ક્યાંથી થઈ? હે પ્રભુ, ઈ કહો. ભટ્ટજી કહે છે, આ એકાદશી નીકળી ક્યાંથી અને વરમ 24 પછી? અને તે વાતને અમે તો કાંઈ જાણતા નથી, પણ આ કરીએ છીએ એકાદશી. એક જ એકાદશી 24 રૂપે કેમ થઈ ગઈ? એકની એક રૂપે કેમ ન રહી? એને વાંધો હું આવ્યો એકની એક રૂપે રહેવામાં મહારાજ? અને જો તે બધી એકાદશીઓ અલગ અલગ હોય તો તે બધાના જુદા જુદા નામ કહો. હે પ્રભુ, બંને પખવાડિયાની એકાદશીઓ, તેના દેવ, તેનો પૂજાવિધિ, તેનું જુદું જુદું ફળ, એ બધું આપ કહો. અમે સંતો અને હરિભક્તો બધા એકાદશીનું વ્રત કરીએ છીએ, પણ તે હરેક પખવાડિયાની એકાદશીની વિગતને અમે જાણતા નથી. આપની મૂર્તિનો જે પૂજાવિધિ હોય તે પણ કહો, આપનાથી કોઈ અધિક નથી. માટે આપ નિસંશય થઈને તે વિધિને કહેજો. જોજો, ગભરાતા નહીં કે મારાથી કોઈ અધિક હશે કેમ. કોઈ નથી તમારાથી અધિક. કહેવા માંડો. શ્રી સહજાનંદ સ્વામી શ્રીહરિએ કહ્યું, એકાદશીની બધી વિગત અને રીત પદ્મપુરાણમાં કહી છે, તે પ્રમાણે હું તમને પ્રેમથી કહું છું. ત્યારે ભટ્ટજી કે ગમે તે પુરાણની હોય તમે કહો, એ અમારે માન છે, પદ્મ હોય કે બ્રહ્મપુરાણ હોય. હવે મહારાજ ધોરાજીમાં ભટ્ટજી મયારામજીના પૂછવાથી એકાદશીનો વિધિ કહે છે. તમે બધા સાંભળજો, મજા આવી જાય એવો વિધિ છે. જે સંતો ઉત્સવ કરતા હતા, વાજિંત્ર વગાડતા હતા, બધા શ્રીહરિની વાત સાંભળવા તત્પર થઈ ગયા. મહારાજ કે બધું ઘડીક બંધ રાખો, એકાદશીની વાત કરું છું, સાંભળો. આપણા સત્સંગના મુખ્ય આચાર્ય તો સદગુરુ રામાનંદ સ્વામી છે, જેને શ્રી કૃષ્ણ ભગવાને પોતાના પ્રિય સખા કર્યા હતા. તે ઉદ્ધવજીએ જ રામાનંદ સ્વામી રૂપે અવતાર ધાર્યો હતો. અનંત જીવોનો ઉદ્ધાર કરનારા અમારા ગુરુ રામાનંદ સ્વામી હતા. તેઓ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવા માટે ઉત્સાહ અને અરખથી એકાદશીનું વ્રત કરતા. ઘણા સુગ્ન તે સ્વામીએ એકાદશીનું વ્રત મુખ્ય માન્યું હતું અને પોતાના શિષ્યો પાસે પણ તે વ્રત કરાવ્યું હતું. શાસ્ત્રોમાં તો ભગવાનને પ્રસન્ન કરવાના અપાર સાધન કયા છે તેનો તો કોઈ પાર પામી શકાતું નથી. અપાર સાધનોનું જે ફળ બતાવવામાં આવ્યું છે તે બધું એકાદશીના વ્રતમાં જ આવી જાય છે. એવો તે એકાદશી વ્રતનો પ્રતાપ છે, મહિમા છે. એકાદશીનો તો એવો મહિમા છે, એવો મહિમા છે કે પ્રત્યેક વર્ષમાં આવતી 24 એકાદશીનું વ્રત કરવું જોઈએ. અને તે 24 એકાદશીનું વ્રત જે કરે છે તેને તે વ્રત ભગવાનના ધામમાં પહોંચાડી દેશ. સાંભળો સાંભળો, કોઈ કરોડો યજ્ઞ કરે, કોઈ નિત્ય કરોડો ગૌદાન કરે, કોઈ રોજ 1 ભાર વજન હોનું દાનમાં આપે, 1 ભાર એટલે 24 મણ થાય, રોજ 24 મણ હોનું દાનમાં આપે, તે બધાના પુણ્ય કરતા એકાદશીનું પુણ્ય વધારે થાય છે.
બોલો, પણ ચાર પાંચ વાર ફરાળ કરે એને નહીં. મોટા મોટા તપ્ત કૃચ્છ આદિ ભારે વ્રતોને કોઈ કોટી કલ્પ સુધી કરે તો પણ તે એકાદશીના એક વ્રતને બરાબર પણ થતા નથી, તેમ ઉદ્ધવ આવતા રામાનંદ સ્વામીએ કહ્યું. વાતું કરો છો, એક જ એકાદશીના વ્રતમાં તીર્થ માત્રની યાત્રાનું ફળ આવી જાય છે. ચારે ધામમાં હડિયું દેવું, દુઃખી થવું, હેરાન થવું, એના કરતાં એક એકાદશી નાખો એક પૂરું બધી યાત્રાનું ફળ, પણ રખડવા ન મળે એટલો જ વાંધો. પણ તે એકાદશીનું વ્રત વિધિ સહિત કરે તો જે તેનું ફળ કયું છે તે મળે ભાઈ. આમાં વિધિ આવી પાછી વીચમાં, વિધિ સહિત કરે તો મળે ભાઈ. હવે હું એકાદશીની ઉત્પત્તિની વાત કહું છું તો સૌ હરિભક્તો તે સાંભળો. પૂર્વે સતયુગમાં અત્યંત દુષ્ટ મનવાળો મૂરદાનવ નામે એક અસુર હતો, જબરો થયો હતો. તે નાડીજંગનો દીકરો હતો, એના બાપા નાડીજંગભાઈ હતા, માથાભારે માણસ, અને ચંદ્રાવતી નગરીમાં તે રહેતો હતો. તેણે અદ્ભુત તપ કરીને બ્રહ્માની આરાધના કરી. તેનું અત્યંત ઉગ્ર તપ જોઈને બ્રહ્મા તેના ઉપર એકવાર પ્રસન્ન થઈ ગયા. તેને અવધ્ય કોઈ મારી ન શકે એવો વર બ્રહ્મા પાસે માગ્યો કે મને કોઈ મારી ન શકે એવું વરદાન આપો. બ્રહ્મા ખુશ થઈ ગયા, તથાસ્તુ બોલી ગયા. તેથી બધા દેવો અને દાનવો અને આ રાક્ષસે જીતી લીધા. હવે મારે કોણ? પછી તેણે તત્કાળ ઇન્દ્રાસને જીતી લીધું. બે હાલ થઈને દેવો ભૂમિ પર રહેવા લાગ્યા. જ્યારે દેવોને અત્યંત દુઃખ પડ્યું ત્યારે તેઓ બ્રહ્માને શરણે ગયા. બાપજી, તમે આ હું બાપું મરી ગયા, અમે આને તે કંઈ આવા વરદાન દેવાતા હશે? અત્યંત દિનપણાથી બ્રહ્માજીને વંદન કર્યા, પોતાને જે દુઃખ આવ્યું હતું તે સંભળાયું, એ રીતે શિવજીને પણ વંદન કર્યા. તેથી શિવજી પ્રેમથી દેવો ઉપર પ્રસન્ન થયા. એટલે સાંભળો, તે પછી શિવજી બ્રહ્મા અને દેવોનો સમુદાય બધા ગોલોકમાં ગયા. શિવજીની સ્તુતિ કરીને, બ્રહ્માની સ્તુતિ કરીને થયા બધા દુઃખમાં હળહળાટ ભેગા. દુઃખ માણસ ભેગા કરે, ભેગા થઈ મોટો સમૂહ કાઢી, રેલી કાઢીને ઠેઠ ગોલકમાં પૂ ગયા, મેન ઓફિસમાં. ત્યાં રાધા અને લક્ષ્મીના પતિ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં સૌએ નમસ્કાર કર્યા. ભગવાન કે આટલા બધા ભેળા મળીને હાગમટે હું પધાર્યા છો? કૃપાળુ શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા. દયાળુએ આદરભાવ દેખાડીને હવ દેવો અને આસન આપ્યા. સૌને સુખ શાંતિ અને કુશળતાના સમાચાર પૂછ્યા. સમજ્યા, દૂધ પાણી જે કરાવવું પડે એ બધું કરાવ્યું. ત્યારે દેવોએ આવેલા દુઃખની સર્વે વાત કરી. દૈત્યપતિએ અપાર દુઃખ દીધું છે એમ કહ્યું. ત્યારે જગતના આધાર એવા ભગવાને તે સાંભળ્યું અને તત્કાળ પ્રસન્ન થયા. ભગવાને દેવોને અભયદાન આપ્યું. તે દૈત્ય મૂરદાનવને મારવાનું પરમાત્માએ મનમાં વિચારીને દેવોની સાથે ભગવાન ચાલ્યા. હાલો, દૈત્યની રાજધાની જે ચંદ્રાવતી નામે નગરી હતી એના ઉપર ચઢાઈ કરી, ભગવાનને આગેવાનીમાં રાખીને દેવોને ભગવાને અને પરમાત્માએ પાંચજન્ય શંખ વગાડ્યો. માનો તેનાથી હુતેલો કાળો નાગ જગાડ્યો. બોલ્યો જેવો તેવો નહોતો, જાગ્યો. તેમ તે શંખનાદ સાંભળીને તત્કાળ લડવા દોડ્યો. તે મહાન વિકરાળ મૂરદાનવે ભગવાન ગોપાલ કૃષ્ણને તુરણાતુલ ગણીને ગર્જના કરી પોતાની સન્મુખ આવેલાને દેવ સમજીને તેને ઘણું ભારે યુદ્ધ કર્યું. તે કહી શકાતું નથી, બહાવાટી બોલાવી દીધી. વિચારી તો જુઓ, પરસ્પર જોરદાર યુદ્ધ થયું. ઘણા અસ્ત્ર અને શસ્ત્ર ચાલવા લાગ્યા. વજ્રના જેવી ગદાના પ્રહારો થયા, વીજળીના જેવા અનેક કડાકા થયા. પહાડો સાગર અને ભૂમિ પણ કંપી ગયા. ત્યારે દેવો અને ઇન્દ્ર યુદ્ધમાંથી ભાગ્યા, જાય ભાગ્યા. શ્યામ સુંદર ભગવાને સુદર્શન ચક્ર ઉઠાવ્યું, દારૂણ સંગ્રામ કર્યો. આવું યુદ્ધ કરતા ત્યાં 1000 વર્ષ વીતી ગયા. કેવા અસુરો થયા સા ધરતી ઉપર, તમે વિચાર કરો. કરોડો ઉપાય કર્યા છતાં તે અસુરનો વધ થયો નહીં. જોકે તેને મારવામાં ભગવાનને તો કાંઈ વાર ન લાગે, પણ બ્રહ્માના વરદાનનું માન રાખવાનું હતું. ભગવાનને તો બધાનું માન રાખવું પડે, મોટા ખરા ને. અનંત કળાના સ્વામી અને અંતર્યામી ભગવાન મનમાં વિચારવા લાગ્યા કે બ્રહ્માએ આપેલો વર રહે અને તે અસુર મરે તે રીતે તેનો વધ કેમ થાય. હે, આ 24મો તરંગ થયો. હવે મારે આની ભેળો તરંગ 25મો વાંચવો પડશે ભાઈ. શિયરીએ એકાદશીની ઉત્પત્તિ કહી. આમાં ભગવાને વિચાર્યું, શિયરીજી મહારાજે કહ્યું, સૌ સંતો હરિભક્તો સાંભળો, હું રાજી થઈને એકાદશીની વાત કહું છું. મૂરદાનવની સાથે યુદ્ધ કરતાં શ્રી કૃષ્ણ ભગવાનને આળસ થઈ, ભગવાનને આળા થઈ, હવે માનો તેઓ થાકી ગયા એવી લીલા કરી.
પછી બદ્રિકા આશ્રમની સિંહવતી નામની ગુફામાં આવ્યા. તે ગુફા 12 યોજન વિશાળ હતી. તેનું પ્રવેશ દ્વાર એક જ હતું. ભગવાન મૂળના ભયથી ત્યાં આવ્યા હતા. બધા જ રાગદ્વેષને દૂર કરીને ભગવાન તે ગુફામાં પોઢી ગયા. 10 ઇન્દ્રિયોને અને મનને સ્વસ્વરૂપમાં લીન કરી દીધા. સર્વના આધાર એવા ભગવાને એક ક્ષણવાર યોગ નિદ્રા કરી. ત્યાં તો તરત જ પાછળથી અસુરય આવ્યો. તે મુરદાનો દુર્જય કહેવાતો હતો. દૈત્યને આવતો દેખીને મુરારી ભગવાને તેના ઉપર ઘણો ક્રોધ કર્યો. તે વેળાએ ભગવાનના 10 ઇન્દ્રિયો અને 11મું મન, તેમાંથી અતિશય તેજ ઉત્પન્ન થયું. તે તેજમાંથી સુંદર શરીરને ધારી રહેલી એકાદશી નામે એક મહાન નારી ઉત્પન્ન થઈ. તેણે અત્યંત દિવ્ય 16 શણગાર ધાર્યા હતા. કરોડો કામને લજાવે તેવું તેનું રૂપ હતું. અમૂલ્ય વસ્ત્ર અને આભૂષણો પહેર્યા હતા. ચંદ્ર અને સૂર્યના તેજ કરતાં પણ અમાપ તેજ હતું. હાથમાં વિકરાળ હથિયાર ધાર્યા હતા. તે એકાદશી માનો અસુરોનો કાળ હતી. તે દિવ્ય નારીને જોઈને મંદબુદ્ધિનો અતિ કઠોર મહાભયંકર તે અસુરપતિ દાનવ મોહ પામ્યો. અને તે નારીના સુંદર નેણ જોઈને અસુર અતિશય વિહ્વળ થઈને બોલ્યો, તું શું કામે આવી છો? તે મનમાં શું કરવાનું ધાર્યું છે? શરમાયા વિના જે કામ હોય તે બોલ. ભાગ્યશાળી નારી, તું અહીંયા ક્યાંથી આવી ગઈ? તું તો મને વરવાને યોગ્ય છો એમ મને લાગે છે. હે નારી, તું જેમ કહે તેમ હું કરું. સુખના ધામ જેવી તું મને વર. તે અસુર નારીનું રૂપ દેખીને આંધળો થઈ ગયો અને મોહરૂપ દોરીથી બંધાઈ ગયો. અતિશય રૂપવતી તે કન્યાએ મુરદાવને કહ્યું, મારો વર તો તેવો હોઈ શકે કે જે મહાન સુરવીર અને રાજા હોય, જે મારી સાથે યુદ્ધ કરે અને મને યુદ્ધમાં જીતે, તે જ મારો પતિ થઈ શકે. ત્યારે કાળને વશ થયેલો તે અભિમાની અસુર બોલ્યો, હે તરુણી નારી, હું તને જીતી લઉં છું, તું લડવા તૈયાર થા. પછી તે બંનેને પરસ્પર ઘણું યુદ્ધ થયું. તેમાં તે મૂરનો કન્યાએ શિરચ્છેદ કર્યો. તે મહાન અસુર મર્યો. ત્યારે દુઃખથી છૂટેલા દેવોએ જય નાદ કર્યો. જય હો, જય હો. ભગવાન એકાદશી દ્વારા આ હુળ કાઢ્યું. બોલો. પછી ઘનશ્યામ ભગવાન પોઢ્યા, અમૃતમય દ્રષ્ટિથી જોયું તો પોતાને સન્મુખ અત્યંત સૌંદર્ય સંપન્ન એક તરુણી નારી ઊભી હતી. તેના હાથમાં અસ્ત્ર અને શસ્ત્ર હતા. તેની શોભા અને શીલ અજોડ હતા. રૂપ સૌંદર્ય તો મુખે કહી શકાતું નથી. પછી બંને આ જોડીને તે નારી ભગવાનની પાસે ઊભી રહી. દેવ મનુષ્ય અને મુનિઓના કાળ એવા અને અત્યંત વિકરાળ અસુરને મરેલો જોયો. ભૂમિના ભારરૂપ અસુરને મરેલો જાણીને સર્વના આધાર એવા ભગવાન પ્રસન્ન થયા. દેવ મનુષ્ય અને મુનિઓનો કાળ હો આ અસુર, એને મરેલો જોઈને ભગવાન રાજી થઈ ગયા. તે બધું જોઈ જાણીને દેવો અને મુનિજનોના સ્વામી એવા અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, અત્યંત સુંદરતા અને રૂપ સંપન્ન એવી નારી તું કોણ છો? તારા હાથમાં આયુધ લીધેલા છે. તું ક્યાં નગરથી અને ક્યાંથી આવી છો? તારું નામ શું છે? મને પ્રસન્ન મનથી કહે, સ્વચ્છ મનથી કહે. તારી માતા અને પિતા કોણ છે? તું તો મારું કામ કરવા આવી છો. આ અસુરને કોણે માર્યો છે? હે અબલા, તું કહે. તારા વેણ સુંદર જણાય છે. ભક્તોના મનોરથને પૂર્ણ કરનારા સુખધામ અવિનાશી એવા ભગવાન જાણે અજાણ્યા હોય એમ બોલ્યા. ત્યારે તે નારી બે હાથ જોડીને બોલી કે હે અંતર્યામી, આપ મારી વિનંતી સાંભળો. હે પ્રભુ, હું આપની સદા કાળથી દાસી છું. હે સુખારી, હું આપને શરણે આવી છું. હે રંગની છોલ્યુંને ઉડાડનારા રંગરેલ, હે અલબેલા, સર્વજ્ઞ હોવા છતાં આપ અજાણ્યાની જેમ મને પૂછો છો? આપની 10 ઇન્દ્રિયો અને 11મું મન, તેના તેજથી તો હું અત્યારે ઉત્પન્ન થઈ છું. મારું નામ એકાદશી છે. હવે મારા ઉપર કૃપા કરો. દૈત તો તેના પાપથી જ મર્યો છે અને તે પણ આપનો જ પ્રતાપ છે. જોયું, મેં મર્યો એવું બોલ્યા નહીં. કેટલા સમજણા. એકાદશીનું વચન સાંભળીને જગતના નાથ ભગવાન પ્રસન્ન થઈને બોલ્યા, માગ માગ વર માગ, એવું અતિ સુખ સાગર પરમેશ્વર અતિ અમૂલ્ય વચન બોલ્યા. લ્યો, વળી કહ્યું, તું જે જે વર માગીશ તે વરને હું આપીશ. અત્યારે તું મને ઘણી હિતકારી જણાય છો. હે નારી, હું સત્ય કહું છું, તે મારું મોટું કામ કર્યું છે. હવે હું તારું શું કામ કરું? હું તો તારો ઓછાળો થઈ ગયો છું. ભગવાન કહે છે, અત્યારે અમે આર્યા દોર્યા તારા છીએ. તે મારું અતિશય હિત કર્યું છે. તે ક્યારેય ભૂલાયું પણ ભૂલાશે નહીં હો, એવું અનુપમ વચન ભક્તાધીન ભગવાન જ્યારે બોલ્યા ત્યારે ઘનશ્યામ એવા તે ભગવાનને પ્રસન્ન દેખીને એકાદશીએ કહ્યું, હે સુખધામ, હું વર માગું છું, તે આપ પ્રસન્ન થઈને વરદાન આપો, જેનાથી ભક્તજનોના બધા જ મનોરથ પૂર્ણ થાય. એટલા માટે અને હું આપના ચરણોની દાસી છું, એટલા માટે હે અવિનાશી, હું જે વર માગું તેને આપ આપો. આપની નખથી શિખા પર્યંતની જે મૂર્તિ છે તેના અત્યંત દુર્લભ ધામ તેજમાંથી હું ઉપજી છું, તો આપ જ્યાં ચાહો ત્યાં મને આપના કોઈ અંગમાં નિવાસ આપો.
એ વરદાન હું આપની પાસે માગું છું. મારા નામ અને રૂપ 24 છે. 24? હા, તો સુખદાયક શ્યામ સુંદર, આપ પણ 24 નામ અને 24 રૂપોને ધારણ કરીને મને વરો કહેતા મારો શિકાર કરો અને મને તેવા રૂપમાં ત્રિલોકીમાં જાહેર કરો. મારા ઘણા વ્રતોને અને ઉત્સવોને ત્રિલોકીમાં રહેલા ભક્તોમાં વિસ્તારો. ત્યારે ભગવાને હસીને તે એકાદશીને કહ્યું, હું તને મારા કયા અંગમાં નિવાસ આપું? મારા વક્ષસ્થળમાં લક્ષ્મી રહ્યા છે, તુલસી મારા ચરણકમળમાં રહ્યા છે, શંખચક્ર ગદા અને પદ્મ એ ચારે આયુધો મારા ચારે હાથમાં રહ્યા છે. પછી પોતાના બધા અંગોને નિહાળીને બોલ્યા, હે પ્યારી એકાદશી, તું મારા નેત્રમાં રહે. આમ કહીને તેને નેત્રમાં નિવાસ આપ્યો અને ભગવાન પુરુષોત્તમે એકાદશીની આશાને પૂર્ણ કરી. પછી ભગવાન કુંજ વિહારીએ પ્રસન્ન થઈને એકાદશીને કહ્યું, તું મને બહુ વાલી છો, અતિશય પ્યારી છો, હું 24 રૂપ ધારણ કરીશ અને ઘણા જ પ્રેમથી તને વરીશ. હવે હું તારું વ્રત અને ઉત્સવ અને વિધિ પ્રમાણે કરીને ત્રિલોકીમાં તને પ્રવર્તાવીશ, એ વાતને તું ચોક્કસ જાણજે. જેનું શ્રીકૃષ્ણ એવું નામ છે તે ઘનશ્યામ પ્રભુ આ રીતે એકાદશીને વરદાન આપીને પોતાના ધામમાં પધાર્યા. માક્ષર મહિનાના પહેલા પખવાડિયાને 11મે દિવસે એકાદશી પ્રગટ થઈ હતી. ત્યારે ભવ એ બ્રહ્મા આદિ કે તેની પૂજા કરી, શંકર એને બ્રહ્મા એને બધા દેવોએ પૂજા કરી. માક્ષર સુધી એકાદશીનું નામ મોક્ષદા છે. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કેશવ એવું નામ ધાર્યું અને ત્રિલોકીનું મંગળ કરવા માટે સુંદર સ્વરૂપે તેને વર્યા. તે દિવસ બધા દેવોએ અને મનુષ્યોએ વિધિ પ્રમાણે વ્રત પૂજાનો ઉત્સવ કર્યો હતો. હવે હું તેનો બધો વિધિ કહું છું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના એકાદશપુરમાં શ્રીહરિ એકાદશીની ઉત્પત્તિ કહી એ નામે 25મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.